આખરે ગુજરાતમાં ભીષણ ગરમીના દિવસો આવી જ ગયા. સોમવારે સૂર્યના તડકાએ બતાવી દીધું કે આ તો ફક્ત ટ્રેલર છે, આખરી ગરમી માટે તૈયાર રહેજો. રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી પણ ચેતી જજો. જોઈએ આ અહેવાલમાં. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ રહી છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન ઊંચકાયું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. તો રાજ્યમાં સીઝનનું પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રી પાર ગયું છે. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 37.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ 15.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ 18.3, મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં લઘુત્તમ 16.5, મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અસલી ગરમી તો હવે પડશે. સોમવારે સૂર્યના તડકાએ બતાવી દીધું કે આ તો ફક્ત ટ્રેલર છે. રાજ્યમાં પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો. પ્રથમ વખત સીઝનનું મહત્તમ તાપમાન પહોંચ્યું 37 ડિગ્રીને પાર. રાજકોટમાં સૌથી વધુ 37 ડિગ્રી નોંધાઈ ગરમી. હાલ જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ કારણે હવામાન પ્રવૃત્તિઓ પર્વતો સુધી મર્યાદિત છે. બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 12 માર્ચની આસપાસ સક્રિય થઈ રહી છે. આ બે સિસ્ટમ ઓવરલેપ થઈ રહી છે અને આ કારણે 13 માર્ચે દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના તળેટી અને મેદાનોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજધાનીમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચમાં ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરે છે. આ કારણોસર આગાહી કરવી મુશ્કેલ છે. આ જ કારણ છે કે આ વખતે દિલ્હી જેવા સરહદી વિસ્તારોમાં હવામાનની સચોટ આગાહીની અસર થઈ છે, પરંતુ ગુજરાતમાં તેની અસર નહીં વધશે. ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી. આખરે ગુજરાતમાં આવી ગયા ભીષણ ગરમીના દિવસો. રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી ચેતી જજો. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ રહેશે શુષ્ક. એપ્રિલમાં કમોસમી વરસાદ કરા અને ફૂંકાશે પવન. પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને થઈ શકે છે નુકસાન. પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા. બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવાશે. 13 માર્ચ સુધી ગરમી રહેશે. હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે 20 માર્ચના રોજ સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ કરા પવન ફૂંકાશે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. આ સાથે તેમણે જણાવ્યું કે પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે. આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા.